जनता पार्टी द्वारा डॉक्टर श्याम प्रसाद मुखर्जी ना बलिदान दिवस निमित्ते ब्लड डोनेशन कार्यक्रम तथा पार्टी मा लोकोनी सदस्यता अभियान कार्यक्रम योजायु हतु। स्टोरी बाय भाविन ठकरार साथे प्रताप सिसोदिया, मा न्यूज लाइव, माड़ियाहाटी, गुजरात। भारतीय जनता युवा मोर्चा गुजरात प्रदेश द्वारा समग्र गुजरात नी अंदर रक्तदान कैम्पनु आयोजन करवामां आव्युं छे। डॉक्टर श्यामा प्रसाद मुखर्जीना बलिदान दिवसनी शुरुआत करीने 30 जून सुधी एटले 23 जूनथी शुरुआत करीने 30 जून सुधी आखाए गुजरातनी अंदर 550 वधारे रक्तदान कैम्प करीने 51,000 जेटली जनकी बॉटल एकत्रित करवानी छे। ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા પણ માળિયા તાલુકાની અંદર યુવા મોરચાના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। માળિયા તાલુકાની અંદર પણ જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી અશોકભાઈના નેતૃત્વમાં ખૂબ સારા કેમ્પનું આયોજન થયું છે। આ રક્ત જે એકત્રિત થવાનું છે એ ક્યાંક ને ક્યાંક ગરીબ દર્દીઓ, સગર્ભા સ્ત્રી, કેલ્શિયમગ્રસ્ત બાળક આ બધા લોકોને આ રક્તનો લાભ મળવાનો છે। ત્યારે જે યુવા મોરચાના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આ સમાજ ઉપયોગી કામ કરી રહ્યા છે ત્યારે એમને શુભેચ્છા અને અભિનંદન આપું છું। આજે માળિયા મુકામે એવીએસી વિધાનસભાના અણીકરણ મંડળ દ્વારા યુવા મોરચાના અધ્યક્ષ આદરણીય પ્રશાંતભાઈ ખોરાટે સંકલ્પ કર્યો છે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી લઈને 23 જૂનથી 30 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં 51,000 બ્લડ બોટલો એકઠી કરી અને સમાજને ઉપયોગી થવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે આજે જૂનાગઢ જિલ્લામાં માળિયાથી શરૂઆત થઈ હતી અને આ સમગ્ર જિલ્લામાં દરેક મંડળમાં યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પણ હોવાને લીધે વધારેમાં વધારે લોકો પાર્ટી સાથે જોડાય એવા આ કાર્યક્રમના પ્રયત્નો મુખા શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ 26 થી 30 નિમિત્તે માળિયાહાટીના મુકામે સમસ્ત માળિયા ભારતીય જનતા પાર્ટીના યુવા ટીમ સિનિયર ટીમ દ્વારા બ્લડ ડોનેશનનું પણ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે અમારા ગુજરાતના યુવા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિ અને અશોકભાઈ રાઠોડ અને ઋષિભાઈ વેકરીની ઉપસ્થિતિની અંદર આજે ભવ્ય થતી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીના આયોજનની અંદર સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા અને તાલુકા પ્રમુખની ઉપસ્થિતિની અંદર આ જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનની અંદર 300-400 લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમ અંદર 100 થી 125 બોટલો બ્લડ ડોનેશન પણ થઈ રહ્યું છે। એમની અંદર આધારેલા તમામ લોકોનું પણ અમે હાર્દિક હાર્દિક અભિવાદન કરીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે આવતા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આથી પણ ભવ્ય આયોજન થવાનું છે અને જે આવતા દિવસોની અંદર આવનારી ચૂંટણીની અંદર પણ જે લોકોનો રંગ બતાવવા માટે થઈ અને યુવાનો ખૂબ બહોળા પ્રમાણમાં જોડાયેલા હતા અને એ નક્કી થઈ ગયું છે નિમેશ મામુલ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની 100% સીટ આવશે એ અમે ચોક્કસ કહીએ છીએ કેમ કે આમની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં સાથ અને સહકાર મળેલો હતો।